કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી માં પાઠ 3 અંતરિક્ષ ફરી સુનિતા વિલિયમ્સ વિશે ભાગ 1 ભણ્યા હતા. આજે આપણે ભાગ 2 ભણીશું. સન 1958 મેં સુનિતા કો નાસા કે લીએ ચયનિત કિયા ગયા. એ 1998માં સુનિતાને નાસા માટે મોકલવા માટે તેની પસંદગી કરવામાં આવી હતી. ઓગસ્ટ 1958 ઉન્હોને નાસા મેં પ્રશિક્ષણ પ્રારંભ કર દિયા. કેમને 1998માં નાસા જવા માટે જેનું શિક્ષણ હતું તે તેમને પ્રારંભ એટલે ભણવાની શરૂઆત કરી હતી. કડે પ્રશિક્ષણ કે બાદ સુનિતા ખુદ અંતરિક્ષ યાત્રા કે લીએ તૈયાર હો ગઈ. કે બહુ મહેનતથી તેને પ્રશિક્ષણ કર્યું અને તેના બાદ તે અંતરિક્ષ યાત્રા કરવા માટે તે તૈયાર થઈ ગઈ. સુનિતા બતાતી હૈ કે અંતરિક્ષ સ્પેસ સ્ટેશન મેં જિંદગી આસાન નહીં હૈ. કે સુનિતાનું કહેવું એવું છે કે અંતરિક્ષ સ્પેસ સ્ટેશન છે ત્યાં જિંદગી બહુ કઠિન છે, આસાન નથી. ત્યાં ઘણી બધી એવી મુશ્કેલીઓ પડે છે. ખાને સે લેકર નહાને તક યા સબ કુછ કઠિન હૈ. કે જમવાનું લઈને માંડીને નહાવાનું સુધીનું બહુ જ બધી કઠિનાઈ, બહુ બધી તકલીફો પડે છે. લોટને મેં મુશ્કેલ હોતી હૈ. કે લોટનેમાં પારિટણામાં ઘણી બધી મુશ્કેલી થાય છે. આરંભ મેં ચલને ફિરને કી ફિરને મેં દિક્કત હોતી હૈ. કે શરૂઆતમાં ચાલવા ફરવામાં ઘણી બધી તકલીફ પડે છે. હડ્ડિયા કમજોર હો જાતી હૈ. હડ્ડિયા એટલે હાડકા, આપણા હાડકા કમજોર થઈ જાય છે. દિમાગ તૈયાર હોને મેં સમય લગતા હૈ. કે આપણો મગજ તૈયાર થવામાં આપણે ઘણો બધો સમય લાગે છે. સુનિતાને ખુદ કો અંતરિક્ષ પ્રશિક્ષણ લેકર તૈયાર કિયા હૈ. કે સુનિતાએ પોતે ક્યાં પ્રશિક્ષણ માટે પોતાને બહુ તૈયાર કરી દીધી છે. કે ગમે તેવી તકલીફ પડશે પણ હું મારું જે કાર્ય છે, મારું જે સપનું છે, હું પૂરું કરીને જ રહીશ. વૈજ્ઞાનિક તકનીકી ભરે વ્યાખ્યાન રૂસ સે રહકર અંતરિક્ષ કાર્યક્રમ તથા ઉનકે યાન આદિ કે બારે મેં રૂસ મેં રહકર અંતરિક્ષ કાર્યક્રમ તથા ઉનકે યાન આદિ કે બારે મેં જાણકારી પ્રાપ્ત કી હૈ. કે સુનિતા વિલિયમ્સ ખુદ કે પ્રશિક્ષણ માટે તૈયાર થઈ હતી, લઈને તૈયાર થઈ ગઈ હતી. વૈજ્ઞાનિકો કે તકનિક ભરે વ્યાખ્યાન રૂપમાં, કે ઘણી બધી વ્યાખ્યાઓ રૂપમાં અંતરિક્ષ કાર્યક્રમમાં તેને યાન વિશે ઘણી જાણકારી પ્રાપ્ત કરી હતી. ઉનકે ગોતાખોરી કે મેં અનુભવ હોને વાલી ભારત હિંતા સે સ્પેસ વોક પ્રશિક્ષણ મેં સહાયતા પ્રદાન કી. કે તેને જે અનુભવથી ભારહીનતા સ્પેસ વોક ત્યાં જઈને કેટલા વોક સ્પેસમાં વોક કરવા પ્રશિક્ષણ મેળવવા માટે તેને સહાયતા પ્રદાન કરી હતી. અંતરિક્ષ યાત્રા કે સંદર્ભ મેં બહુ સી વૈજ્ઞાનિક જાણકારીયા ઓર મુશ્કેલીઓ કે બારે મેં જાણતી જાના હૈ. વે અંતરિક્ષ કે સંભવિત ખતરો સે ખેલને કે લીએ પૂર્ણ તૈયાર હો ચૂકી. કે ત્યાં જઈને ઘણી બધી તકલીફો પડશે અને એના માટે એને ઘણી બધી માહિતીઓ મેળવી હતી. કે એટલે કઈ કઈ મુશ્કેલીઓ પડશે, શું થશે, ઘણા બધા ખતરા હતા, પણ એ ખતરા અને મુશ્કેલીઓ માટે તે સંપૂર્ણપણે તૈયાર હતી. સુનિતા પૂરી તૈયારી કે લીએ 9 દિન પાણી કે અંદર ભી રહી. કે એના તૈયારી સાથે કે સુનિતા વિલિયમ્સ 9 દિવસ તો પાણીની અંદર રહી હતી. પ્રશિક્ષણ ખત્મ હોને સે હોને મેં કરીબ 8 સાલ લગે. કે એનું શિક્ષણ પૂરું થવામાં કમ્પ્લીટ 8 વર્ષ લાગ્યા હતા. તે 9 દિવસ પાણીની અંદર રહી હતી અને એનું જે શિક્ષણ છે એ પૂરું કરવામાં એને 8 વર્ષ લાગી ગયા હતા. ડિસ્કવરી અભિયાન ફ્લોરિડા મેં કેનેડી સ્પેસ સેન્ટર સે ફ્લાઇટ એન્જિનિયરિંગ કે તોર પર ડિસ્કવરી મિશન મેં શામિલ હોને કે બાદ 10 દિસંબર 2007 અઠલાસી અંતરિક્ષયાન સે સુનિતા સ્પેસ સ્ટેશન પહોંચી. કે ડિસ્કવરી અભિયાન છે ફ્લોરિડા કેનેડા એ સ્પેસમાં કે ફ્લાઇટ એન્જિનિયર બની અને ડિસ્કવરી મિશન માટે તેને 10 ડિસેમ્બર 2007 અઠલાસી અંતરિક્ષયાનમાં તે સ્પેસ સ્ટેશને પહોંચી હતી. 17 ડિસેમ્બર કો અંતરિક્ષ મેં ચહલ કદમી કી. કે ત્યાં જવા માટે 17 ડિસેમ્બર તે તૈયારી કરી.
पृथ्वी से 360 किलोमीटर की दूरी पर कक्षा में स्थित अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन की गति प्रति घंटे 27,744 किलोमीटर थी। पृथ्वी थी 360 किलोमीटर पूरी कक्षाएं एक धोरण आखू अंतरिक्ष स्टेशन है इतनी गति में 27,744 किलोमीटर थी। यह अड्डा प्रतिदिन पृथ्वी के 15.7 चक्कर काटता था कि अड्डा पर जो पृथ्वी पर दिवस में के चक्कर काटता 15.7 आटा लगवात अर्थात सुनीता ने पृथ्वी के 2,967 रिकॉर्ड बनाए। उससे पहले अप्रैल माह में 4 घंटे 24 मिनट में मैराथन जीतने वाली पहली अंतरिक्ष यात्री बन चुकी है। अंतरिक्ष के बोस्टन मैराथन साथे 4 घंटे 42 किलोमीटर का सफर काटने वाली प्रथम अंतरिक्ष यात्री हुई सुनीता ने अंतरिक्ष में 188 दिन और 4 घंटे की शैनन ल्यूशिक का रिकॉर्ड तोड़ा। मैं त्या रही ने के 994 आज आगे कहूँ आप 360 किलोमीटर दूर कक्षा में अंतरिक्ष यात्री स्टेशन पर पहुंची आटला किलोमीटर हतु अने दिवस पृथ्वी चक्कर 15.7 चक्कर लगवात हो सुनीता जी चक्कर में अंतरिक्ष प्रवास में लागी गई थी। अँ अभियान में तेने 29 कलाक घंटे एट्ले कलाक अने 17 मिनिट तक स्पेस वॉक करूँ रेकॉर्ड बनाव्यो। एप्रिल मस में एप्रिल महीना में 4 कलाक 24 मिनिट मैराथन जीतने वाली के पहली जी अंतरिक्ष यात्री थे बनी थी। अने 4 कलाक में 42 किलोमीटर सफर एने काप्यू अपने अंतरिक्ष में 188 दिवस 4 कलाक में शैनन ल्यूशिका एनो रेकॉर्ड तोड़ो हतो। सुनीता विलियम्स का 6 महीने तक रहने का अनुभव है कि सुनीता विलियम्स ने 6 महीना सुधी त्या रहने अनुभव है कि यहाँ व्यायाम करना बहुत आवश्यक है ताकि मांसपेशियों और हड्डी की शक्ति बनाई रखी जा सके। कहने त्या जाने व्यायाम करो के बहुत जरूरी है वो कहे कि त्या जाने कसरत करनी बहुत जरूरी है। मांसपेशिया अपना शरीर में हड्डी एट हाड़का ए बदा में शक्ति बनाई रही है। कसरत करवा आप शरीर स्फूर्तदायक बने कसरत करिए तो सारूँ रहे तो त्या तो वातावरण आखू चेन्ज हो तो त्या व्यायाम करव खूब जरूरी है। शरीर को लचीला बनाई रखा जाए जैसे कि साइकिल चलाना दौड़ना हवा में तैरना आदि। अंतरिक्ष यात्री में सोना मुश्किल रोज डिब्बा बंद भोजन भारहीनता शरीर के लचीलेपन तीव्र गति से खत्म होना मांसपेशियां और हड्डी को तेज क्षति से तेज क्षति और समस्याएं थी कि त्या जाओ तमे एटले त्यानो बहुत अंतरिक्ष यात्रामां सुवानो पण बहु मुश्किल पड़े छे कि रोज बंद डब्बानो पैक करेलू भोजन करवानो शरीरनो वजन ओछू थई जवाथी भारहीनता अनुभवाय शरीरनो लचीलापणो जे झड़पथी खल्लास थई जाय छे अने मांसपेशियों ने हाडकामां क्षति पहुंचाड़े छे। सुनीता ने आंतरराष्ट्रीय केंद्र में 6 महीने प्रवास के दौरान कई महत्वपूर्ण कार्य किए जैसे ह्यूमन लाइफ साइंस फिजिकल साइंस पृथ्वी का निरीक्षण शिक्षा और टेक्नोलॉजी डेमोस्ट्रेशन जैसे विषयों पर काम किया। उसके अलावा सुनीता ने इस दौरान जमा किए गए ब्लड सैंपल न्यूट्रिशन के संबंधित अनुशासन कर रहे वैज्ञानिक महत्वपूर्ण कार्य कहवा फिजिकल साइंस पृथ्वी निरीक्षण शिक्षण टेक्नोलॉजी डेमोन्स्ट्रेशन वगैरह विषय पर कार्य कर जमा करेला ब्लड सैम्पल सुनीताए न्यूट्रिशियन संबंधित अनुशासन करता वैज्ञानिकों ने पहुंचाड़ा हता। सुनीता ने कहा यह यहाँ पर सबसे बड़ी बात मुझे यह लगती है कि
कि हमारी पृथ्वी कितनी शानदार है। त्यांने एवं लगे कि अपनी पृथ्वी है कितनी मस्त है, कितनी शानदार है। दुनिया को अलग नजरिए से देखने का मौका यह अंतर्दृष्टि मिलती है कि अपने ग्रह को कैसे आने वाली पीढ़ियों के लिए बचाए। अंतरिक्ष मिलजुल कर काम करने की बढ़िया जगह है और यहाँ आकर ऐसा लगता है कि हम पृथ्वी पर क्यों विवादों में उलझे रहते हैं। एवं कहवा माँगे कि आप पृथ्वी त्यांथी इतनी सुंदर देखाय छे, खूब शानदार देखाय छे, पण त्यांथी विश्वनी से सीमाओं में वहेचारू देखातु नहीं। कि जे बधी सीमाओ छे आपणे अहींया जे बधो सीमाओ वेची दईए छीए, गुजरातनी सीमा छे, पाकिस्तानी सीमा छे, देशनी सीमाओ वेची दईए छीए, राज्यनी सीमाओ वेची दईए छीए, बधी सीमाओ आपणे वेची दईए छीए, पण त्यांथी विश्वनी सीमाओ छे ए वहेचाली देखाती नथी। पृथ्वीओ परस्पर भेदभाव न करवो जोईए। आपणे पृथ्वी पर घणा बधा भेदभाव करीए छीए, ए बधा भेदभाव करवा जोईए नहीं। અને જે વિવાદોથી આપણે દૂર રહીએ તો કેવું સારું, અહીં આપણે બહુ બધા વિવાદો થાય છે કે આ બધા વિવાદોથી દૂર રહીએ તો કેટલું સારું। નવી દિલ્હી કે અમેરિકા સેન્ટર મેં અંતરિક્ષ યાન જબ ભારત સે ગુજરા તબ વિડિયો કોન્ફરન્સિંગ કે દૌરાન સવાલો કે જવાબ દેતી સુનિતા વિલિયમ્સ ને કહા કે યહાં સે વિશ્વ સીમાઓ મેં પટા નજર નહીં આતા, यहाँ से सिर्फ दिखता है हमारा सुंदर ग्रह, सुंदर ग्रामीण इलाके, सुंदर पहाड़ और आसमानी रंग के सुंदर महासागर, हरे मैदान और अनेक रंगों में जमीन दिखाई दे रही थी। यह दृश्य बहुत मनोहर था। सुनीता विलियम्स जारे दिल्ली सी जी अमेरिका सेंटर पर अंतरिक्ष यान में जारे भारत में आई त्यारे वीडियो कॉन्फरेंस जे आपणे कहीए छीए के वीडियो वाला आवे छे ते ત્યારે આવે છે, પરંતુ સુનિતા વિલિયમ્સ જવાબમાં આપે છે કે ત્યાંથી જે વિશ્વની સીમાઓ છે એ વહેંચાયેલી દેખાતી નથી, ફક્ત દેખાય છે તો કે આપણા સુંદર આપણો સુંદર ગ્રહ દેખાય છે, ગ્રહમાં સુંદર ગ્રામ્ય જીવન દેખાય છે, સુંદર પહાડો દેખાય છે, આસમાની રંગના સુંદર મહાસાગર દેખાય છે, સરસ હરાભરા મેદાનો દેખાય છે અને અનેક અલગ અલગ રંગની જમીનો દેખાય છે, કે આ દ્રશ્ય જોવું ખૂબ જ મનોહર છે। मनोहर એટલે ખૂબ જ સુંદર હતો। 19 જૂન 2007 કો સ્પેસ શટલ અટલાસિસ સુનિતા સમેત 7 અંતરિક્ષ યાત્રીઓ કો લેકર ધરતી પર રવાના હુઆ કે 19 જૂન 2007 ના દિવસે જે સ્પેસ શટલ અટલાસિસ હતું તે સમેત કે 7 અંતરિક્ષ યાત્રીઓ હતા એ ધરતી પર આવવા માટે રવાના થયા હતા। પૂરા વિશ્વ સુનિતા કે સુકુશલ વાપસી કે લીએ પ્રાર્થના કરા હતા, કે આખો વિશ્વ હતો કે સુનિતા હેમ કેમ પાછી આવે, ખુશખુશાલ આવે તેની બધા પ્રાર્થના કરતા હતા। 194 દિન 18 ઘંટે 58 મિનિટ અંતરિક્ષ મેં બીતા કર રિકોર્ડ બનાકર સુનિતા વાપસી 22 જૂન 2007 કો હુઈ। सुनीता के आश्चर्यजनक कार्य से भारतीयों और गुजरातियों का सर ऊंचा हुआ। हम कह सकते हैं कि यदि नारी का सर्वोच्च स्थान पर बिठाना है तो सुनीता की तरह साहसी और महत्वाकांक्षी बनना होगा। के 22 जून 2007 ना रोज अंतरिक्ष यान अटलासिस द्वारा सुनीता विलियम्स पोताना साथियों साथे सुकुशल धरती पर पाछा आव्या हता। पोताने અંતરિક્ષ યાત્રામાં સુનિતાએ અનેક રેકોર્ડ બનાવ્યા હતા અને 19 જૂન 2017 સુનિતા વિલિયમ્સ અને અમદાવાદમાં આવ્યા હતા। અહીં આપણો પાઠ પૂરો થાય છે। નીચે છે શબ્દાર્થ શોન તો ગૌરવ, પરીક્ષણ, જાંચના, અંતરિક્ષ, અવકાશ, આકાશ, બુલંદી, ઊંચાઈ, દિવા સ્વપ્ન, દિન મેં દિખાઈ देने वाला स्वप्न, मैसाचुसेट्स, अमेरिका का एक राज्य, न्यूरोसर्जन, मस्तिष्क की सर्जरी करने वाला चिकित्सक, स्नातक, कक्षा 12 के बाद 3 साल का पूर्ण अभ्यास, परास्नातक, स्नातक के बाद 2 साल का पारंगत कक्षा का अध्ययन, चहेती, प्यारी, लाडली, एमएस, मास्टर ऑफ सर्जरी, शल्य चिकित्सा में पारंगत, प्रशिक्षण, तालीम, चयन, पसंद, दिक्कत, मुश्किली, तकलीफ। तमारे तमारी नोटबुक में शब्दार्थ
અને મુહાવરે લખવાના છે, શબ્દાર્થ અને મુહાવરે તમારે તમારા નોટબુકમાં લખવાના રહેશે. પાછળ છે અભ્યાસ અને સ્વાધ્યાય. અભ્યાસમાં પ્રશ્ન એક છે એ પણ તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન એક, પ્રશ્ન બે, પ્રશ્નના જવાબ છે એ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. પ્રશ્ન ત્રણ, પાત્રો કા પરિચય દીજીએ. અહીંયા પાત્રો આપેલા છે, ઇન્દિરા ગાંધી, મલ્લિકા સારાભાઈ, સાનિયા મિર્જા, કલ્પના ચાવલા, કિરણ બેદી, પીટી ઉષા. એના વિશે તમારે પાંચ છ વાક્યો લખવાના રહેશે તમારી નોટબુકમાં. પ્રશ્ન ચાર છે, ચિત્ર કે આધાર પર કાવ્ય લખીએ. જે ચિત્ર આપ્યું છે એના આધારે તમારે કાવ્ય બનાવીને લખવાનું છે. પ્રશ્ન પાંચ, પરિચ્છેદ કા શુદ્ધ રૂપ સે અનુલેખન કીજીએ. કે આ સુંદર અક્ષરે તમારે તમારા નોટમાં લખવાનું છે. તમારે આમાં ભાષા સજ્જતા લખવાની રહેશે. લિંગ પરિવર્તન કીજીએ ભાષા સજ્જતા છે, તમારે તમારી નોટબુકમાં લખવાની છે. લિંગ પરિવર્તન છે, દેવર, દેવરાની, જેઠ, જેઠાની, શેઠ, શેઠાની, નોકર, નોકરાની, રુદ્ર, રુદ્રાણી, ઇન્દ્ર, ઇન્દ્રાણી. ઇસ પ્રકાર અકરાત પુરલિંગ શબ્દ કે અંત મેં આની યા આણી લગાને સે સ્ત્રીલિંગ બનતા હૈ. આ જે લિંગ પરિવર્તન છે તમારે લખવાનું છે તમારી નોટબુકમાં. શબ્દાર્થ, મુહાવરે, અભ્યાસ, સ્વાધ્યાય, ભાષા સજ્જતા જે તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. પાછળ પછી આપણે અહીંયા જે તમે આગળ બતાવી મેં તમને લિંગ પરિવર્તન, એ જ પરિવર્તન અહીંયા છે. આ સ્ત્રીલિંગ પરિવર્તન છે. આ બધું હોમવર્ક છે, તમે તમારી નોટબુકમાં લખજો. અહીં આપણો પાઠ પૂરો થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો આવજો.